ભારે પવન, ફંગોળાતી બેગ, અને આ ઉડીને આવેલા પતરાથી બચી ગઈ કાર. બરફવર્ષા, વૃક્ષો ધરાશયી, યુકેની કંઈક આવી સ્થિતિ થઈ છે, અને કારણ છે ઈશા વાવાઝોડું. ઈશા વાવાઝોડાને કારણે યુકેના કેટલાક વિસ્તારોનું જનજીવન જાણે થંભી ગયું છે. આ વાવાઝોડાની અસરથી સ્કોટલેન્ડ, ઉત્તરીય આયર્લેન્ડ અને ઉત્તર પશ્ચિમ ઇંગ્લેન્ડના હજારો લોકોએ રાત વીજ પુરવઠા વગર કાઢવી પડી. નોર્થમ્બરલેન્ડમાં 159 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, જેની સીધી અસર યાતાયાત પર પડી. અહીં સ્થિતિ હજી પણ સામાન્ય નથી થઈ. હવામાન વિભાગે આગામી સમયમાં ભારે પવનના કારણે વૃક્ષો પડી જવાની, વીજળી ડૂલ થવાની અને પતરા સહિતનો સામાન ઉડતો ટકરાય તેવી આગાહી વ્યક્ત કરી છે. ભારે પવનના કારણે યુકેમાં અનેક ફ્લાઇટો રદ કરવાની ફરજ પડી છે, અને જે ફ્લાઇટોએ ઉડાણ ભરી હતી તે પણ તેના નિર્ધારિત સ્થાને નથી પહોંચી શકી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ભારે વરસાદના કારણે હવે ઘણી જગ્યાએ પૂર પણ આવી શકે છે. બરફના કારણે યુકેમાં તાપમાન ઘણું નીચું ગયું હતું, પણ હવે તેમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગ મુજબ ઠંડો પવન અને ભારે પવન ફૂંકાવાના કારણે તાપમાનમાં ઘટાડો નહીં અનુભવાય. આ જ મહિને ઈશા વાવાઝોડા પહેલાં અહીં હેન્ક વાવાઝોડું પણ આવ્યું હતું, તેના કારણે પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. Nice.